ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. આજે સીધી વાતમાં એક બાપ તરીકે હું બેટીઓને સલાહ આપવાનો છું, જે હજુ યૌવનમાં પગ મૂકવાની છે, જેમણે હમણાં જ યૌવનમાં પગ મૂક્યો છે, તરુણીઓ છે, એમને મારો આજે એક સંદેશો છે, એમની માતાઓને એક સંદેશો છે, બહેનોને એક સંદેશો છે. હું પોતે ત્રણ પુત્રીઓનો પિતા છું, બહુ આધુનિક વિચારસરણી ધરાવું છું, છતાં સત્ય જે છે એ હંમેશા સત્ય રહેશે. અને આજે હું મારી દીકરીઓને બહુ કડવા સત્યો કહેવા જઈ રહ્યો છું. અને બનાવો હમણાં એવા બની રહ્યા છે દુનિયાભરમાં, સ્લીટ પ્રદર્શનો, એટલે કે બેશરમી પ્રદર્શનોનો વાવર ચાલ્યો છે. મા બહેનો રોડ પર આવીને એમ કહે છે કે અમે ગમે તેટલા અશ્લીલ કપડાં પહેરીએ, એ અમારો હક છે. અમે ઊંચા સ્કર્ટ પહેરીએ કે નીચા સ્કર્ટ પહેરીએ એની અમને સલાહ ન આપો. અને અમારી પર બળાત્કાર ન થવા જોઈએ, ટીઝિંગ ન થવું જોઈએ, છેડખાની ન થવી જોઈએ, જાતીય સતામણી ન થવી જોઈએ. અને ભારતમાં તો આ જે બેશરમી પ્રદર્શન છે એ થોડાક પણ શિષ્ટાચારપૂર્ણ છે, પણ વિશ્વના અનેક આ બેશરમી પ્રદર્શનોમાં બહેનોએ અંડર ગાર્મેન્ટ્સ પહેરીને પણ પ્રોસેશનમાં ભાગ લીધો. વાત એમની સમાનતાની છે, હકની છે. હું મારી ભારતની મા બહેનોને કેટલી કડવી વાતો કહેવા માંગુ છું. હું મારી પુત્રીઓને પહેલામાં પહેલી એક સલાહ આપું છું કે આ સમાજ, આજનો સમાજ પણ એક જંગલ છે, અને એમાં પણ જંગલના કાયદાઓ પ્રવર્તી રહ્યા છે. અને આ જંગલના કાયદાઓ બહુ સ્પષ્ટ છે. પુરુષો શિકારી છે અને તરુણીઓ, સ્ત્રીઓ એ શિકાર છે. જંગલના બધા હરણો હરણીઓ ભેગા થઈને ઠરાવ કરે કે આ જંગલ જેટલું સિંહનું છે, જેટલું વાઘનું છે, જેટલું વરુનું છે, જેટલા શિકારી કૂતરાનું છે, એનાથી પણ વધારે અમારું છે, કારણ કે અમે બહુમતીમાં છીએ. એમના કરતા અમારી સંખ્યા હજારો ગણી વધારે છે. અમને સમાનતા મળવી જોઈએ. આ જંગલમાં અમને મારી કેમ નાખવામાં આવે છે? આ શિકારી પ્રાણીઓ અમને મારીને કેમ ખાઈ શકે? હરણો ઠરાવ કરે, સસલાઓ ઠરાવ કરે, જંગલી પાડાઓ ઠરાવ કરે, જીબરાઓ જે ઠરાવ કરે, આ બધા પ્રાણીઓ લાખ ઠરાવ કરે, એક લાખ ઠરાવ કરે, પણ જંગલનો કાયદો અફર છે. ત્યાં શિકાર છે અને શિકારી છે. જંગલમાં શિકાર અને શિકારીના સમાન હક નથી. અને આ સંસાર પણ જંગલ છે. ગમે તેટલી લોકશાહીની વાત કરીએ, કાયદાની વાત કરીએ, સ્ત્રી સ્વતંત્રતાની વાત કરીએ, પણ આ એક અફર નિયમ છે. દરેક પુરુષ, હું બહેનોને કહેવા માંગુ છું, મારી દીકરીઓને કહેવા માંગુ છું કે બેટા યાદ રાખ,
દરેક પુરુષ પુરુષ માત્ર સ્વીકારી છે. બહુ કડવું સત્ય કહી રહ્યું છે. તારા બાપાને મળવા આવતા એમની જ ઉંમરના 55 વર્ષના તારા બાપ જેવા વડીલ, તારા કાકા, એ પણ તારો સ્વીકાર કરી શકે છે. એટલે પહેલો સિદ્ધાંત એ શીખી લે આ જંગલનો કે અહીં પુરુષ માત્ર સ્વીકારી છે. અને આ કડવી વાત છે, બહુ કડવી વાત હશે, પણ હું પોતે પુરુષ છું અને પિતા પણ છું, અને હું કહી રહ્યો છું બેટા, કઝિન બ્રધર, નો મિનિંગ, નો કઝિન બ્રધર, નો રિયલ બ્રધર, બેટા રિયલ બ્રધર. હું બહેનોને કહીશ, મારી દીકરીઓને કહીશ કે તમારા સગા ભાઈ સાથે એકાંતમાં અશ્લીલ ફિલ્મો તો જવા દો, પણ સિરિયલો ન જુઓ. તમારો કોઈ પણ શિકાર કરી નાખશે, પડોશી, તમારા મામા, તમારા કાકા, તમારા દી, તમારી માના, તમારી મમ્મીના પિયરિયા, તમારા બાપના સગા, તારા ટીચર, તારા સાથી મિત્રો, તારો ગમે ત્યાં ગમે ત્યારે શિકાર થઈ જશે. હું પ્રેમની વિરુદ્ધમાં નથી, હું પ્રેમ સંબંધોની વિરુદ્ધમાં નથી, હું પ્રેમથી સમર્પિત થઈ ગયેલી યુવતીઓને વંદન કરું છું. તમે જ્યાં પ્રેમમાં પડો છો ને ત્યાં તમારી ઈચ્છા છે બેટા કે લૂંટાઈ જવું, ત્યાં આ સમર્પિત થઈ જવું તો થઈ જાઓ, મને કોઈ સવાલ નથી, હું જરાય જૂનવાણી વિચારનો નથી. પણ તમે બે ધ્યાન રહો, તમને ખબર પણ ન રહે. અને એક કહેવાતો ભાઈ, એક કહેવાતા કાકા, એક કહેવાતા પપ્પા તમને ચૂથી નાખશે. ત્યારે આ કોર્ટો, આ પોલીસ, આ અદાલત, આ સમાજ તમારી જરા પણ મદદે આવવાનો નથી. હું બે વાત કહી રહ્યો છું, તમે સમર્પિત થઈ જાઓ, તમે પ્રેમમાં છો, તમે કોઈની જોડે શરીર સંબંધ બાંધો, વેલ એન્ડ ગુડ, તમારી મરજી છે. પણ દરેક વ્યક્તિએ લૂંટાઈ ન જવું એની તો કાળજી રાખવી પડે. અને હું તમને એ કાળજી રાખવાની કહું છું કે લૂંટાઈ ના જાઓ, જેની પર બહુ ભરોસો રાખો છો. કઝિન બ્રધરો સાથે હું કાશ્મીર ફરી આવું? નહીં બેટા, એમાંય જો કઝિન બ્રધરો એકલા છે, કોઈ બીજી યુવતીઓ નથી, બીજી કન્યાઓ નથી, બીજી મા બહેનો નથી, નહીં, નો કઝિન બ્રધર. ફ્રેન્ડ્સ, એક પિકનિક પર જઈએ છે, યાદ રહે કે તમે જ્યારે તમને પિકઅપ કરવામાં આવે ત્યારે ખબર પડે કે ચાર મિત્રો વચ્ચે તમે એકલી જ મહિલા છો, એકલી જ યુવતી છો. એટલે અવોઈડ ઇટ, ના પાડી શકું, નહીં આવું, ફલાણી માદી પડી ગઈ, ફલાણી ઘેર ગયા તને ના આવ્યા, ઓકે, આઈ એમ ઓલસો નોટ કમિંગ. તમારું જે યૌવન છે એ અબજો રૂપિયાની સંપત્તિ છે, તમારું જે કૌમાર્ય છે એ વિશ્વની બધી સંપત્તિ કરતા વધારે અગત્યનું છે. તમે કોઈને એને આપી દો, કોઈ સવાલ નથી. તમારી સ્વેચ્છા છે, તમારું તમને ગમે છે, તમે એને એન્જોય કરી રહ્યા છો, મને કોઈ વાંધો નથી. પણ કોઈ લૂંટી જાય તમારી અબજો રૂપિયાની સંપત્તિ, તમે દાનમાં આપી દો, વેલ એન્ડ ગુડ, પણ તમને કોઈ લૂંટી જાય, બેવકૂફ બનાવી જાય, એ ન થાય એની હું સલાહ આપી રહ્યો છું. એટલે પહેલી વાત કે કોઈ જ પુરુષ પર વિશ્વાસ કરવો નહીં, ચાહે ગમે તેટલા ઇનબિલ્ટ રિલેશનશીપ હોય. સગા મામા છે, સગા કાકા છે, પ્લીઝ ડિસ્ટન્સ, કીપ ડિસ્ટન્સ, સેફ ડિસ્ટન્સ, આ જરૂરી છે. આપણે ઘર ઉપર જે તાળું મારીએ છે ને બેટા, એ તાળા, હું તો વકીલ છું, બહુ બધા ગરફોડ ચોરોને ઓળખું છું,
એ તાળા એ ચોરો માટે નથી, એ ગરફોડ થાળ પાડવો માટે નથી. એ તાળા બીજા અડોશી પડોશી સજ્જન માણસોની નજર ન બગડે એટલા માટે છે. સજ્જનો આપણા ઘરમાં આવીને કશું ન લઈ જાય એટલા માટે છે. દુર્જનો માટે તાળા મારવાનો કોઈ મતલબ પણ નથી. એ તાળા તોડીને બારણા તોડીને પાછલી બાજુથી પાઇપ પર ચડીને અગાસી પર થઈને તારા ઘરમાં આવવાનો છે. તો તાળા જે મારીએ છે એ સજ્જનો માટે મારીએ છે. એટલે તારે પણ બેટા, તારું જે કૌમાર્ય છે, તારું જે યૌવન છે, તારું જે રૂપ છે, એને બહારના કરતા તારે અંદરનાઓથી વધારે બચાવવાનું છે. દુનિયામાં જેટલી બેંક પર ધાડ પડે છે, બેંકો લૂંટાય છે, બેંકો જોડે ચીટિંગ થાય છે, મને કહેવા દો કે એના કરતા વધારે રૂપિયા બેંકના ડાયરેક્ટરો, બેંકના ચેરમેનો અને બેંકના કર્મચારીઓ બેંકની અંદરથી ગભરા કરીને ખાઈ જાય છે. બેંકો જેટલી બહારથી લૂંટાય છે, ધાડ પડે છે અને લૂંટાય છે, એના આંકડા બહાર આવે છે, રોજે રોજ બહાર આવે છે. અને અંદર ખાનગી બેંકો કંપનીઓ બધી લૂંટાતી રહે છે, બહાર કોઈને ખબર નથી પડતી. એટલે જેટલી યુવતીઓ છે જે યૌવન એમનું લૂંટાઈ ગયું હશે, યાદ રહે હું સમર્પણની તો વાત જ નથી કરતો, પણ જેટલી યુવતીઓની ઈચ્છા વિરુદ્ધ અથવા અનિચ્છાએ એમનું કૌમાર્ય લૂંટાઈ ગયું હશે, એમાં લૂંટનારાઓની સંખ્યા બહારના કરતા નજીકના સગા સંબંધીઓની સૌથી વધારે હોય છે. એટલે પહેલો સિદ્ધાંત એ છે કે કોઈ પણ પુરુષ પર વિશ્વાસ નહીં કરવો. બીજો સિદ્ધાંત કહું બેટા, બીજો સિદ્ધાંત છે, એક સવાલ પૂછવામાં આવ્યો શાસ્ત્રમાં કે કામદેવનો બાપ કોણ છે, સેક્સ કામદેવ એનો બાપ કોણ છે. ઋષિ મુનિએ જવાબ આપ્યો કે એકાંત છે એ કામદેવનો બાપ છે. એટલે શાસ્ત્રોમાં મનાઈ કરી છે કે બાપ અને દીકરીએ, સગા બાપ અને દીકરીએ એકાંતમાં એક પલંગ પર બેસવું નહીં. બાપ અને દીકરી આનાથી કોઈ દુનિયાનો કોઈ પવિત્ર સંબંધ નહીં હોય સ્ત્રી પુરુષનો, એક બાપ ને એક દીકરીનો. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે બાપ અને દીકરી એક પલંગ પર એક સાથે બેસવું નહીં, એકાંતની બી વાત જવા દો. અને એકાંતમાં રહેવું જ નહીં, બાપ દીકરીએ પણ એકાંતમાં રહેવું નહીં. પછી ભાઈઓની પણ તો વાત જ નથી આવતી. આ બધી કાળજી રાખવાની જરૂર છે, કારણ કે લૂંટાઈ ગયા પછી સિવાય અફસોસ તમે કશું નહીં કરી શકો. આના ઇન્સ્યોરન્સ નથી હોતા, સૌંદર્યના કૌમાર્યના તમારા યૌવનના ઇન્સ્યોરન્સ નથી હોતા બેટા, એ સાચવવા પડે છે. એટલે પહેલી વાત કે દરેક પુરુષ શિકારી છે, બીજી વાત કે એકાંતમાં કોઈને પણ મળવાનું ટાળો, એકાંતમાં રહેવાનું ટાળો. અને એકાંતમાં હો, તમે ઘરમાં એકલા છો ને, કાકાનો છોકરો આવી ગયો, ભાઈ આવી ગયો, માનેલો ભાઈ આવી ગયો, તો ઘરની જાળી વાસીને અથવા ઘરને જાળી ના હો તો બારણા ખુલ્લા રાખીને જ એને બેસાડો. એકાંત નહીં આપો,